विद्यार्थी मित्रों नमस्कार। धोरण 10 सामाजिक विज्ञान चैप्टर नंबर 8 कुदरती संसाधन। तो आजना लेक्चर में आपणे आ नवा पाठनी शुरुआत करिए के कुदरती संसाधन जे छे ए आपणा जीवन साथे कई रीते संकळायेला छे। तो ये कुदरती संसाधन कुदरत द्वारा जे आपणे प्राप्त थयेलू छे के ए तत्वोनो आपणे ज्यारे उपयोग करिए तो मानवीनी घणी खरी जरूरियातो घणा खरा अंशे ए प्राप्त थाय छे, संतोषी शकाय छे। अने ए कुदरत तत्वमां जोईए तो जमीन, पाणी, पर्वत, वायु वगैरे जे छे ए कुदરતી તત્વ છે। પણ બધા તત્વો એ સંસાધન કહેવાય નહીં। તો સંસાધન ક્યારે કહેવાય? કુદરતી તત્વો સંસાધન એટલે એ કુદરતી તત્વોનો જ્યારે માનવી પોતાની જરૂરિયાતો અને એ જરૂરિયાતને મેળવવા માટે જ્યારે ઉપયોગ કરે ત્યારે એ કુદરતી સંસાધન બને છે। તો માનવી પાસે એવા વિશિષ્ટ કૌશલ્ય અને જ્ઞાન જે કુદરત દ્વારા આપણને મળેલા હોય છે, બુદ્ધિ, કલા, કૌશલ્ય, તે એવા વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય છે। અન્ય રીતે કહીએ તો જ્યારે જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભય એટલે આધાર રાખતો હોય જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની બે ક્ષમતા છે, એક શારીરિક ક્ષમતા એટલે કે શ્રમની ક્ષમતા અને બીજી બૌદ્ધિક ક્ષમતા એટલે કે બુદ્ધિનો ઉપયોગ કરીને, જ્ઞાનના ઉપયોગ કરીને। તો બાજુમાં જે ચિત્ર દેખાય છે તે કુદરતી તત્વના જે પર્વતો અને એ જંગલો તેમાં કુદરતી દ્રશ્યનું એક નિર્માણ આપેલું છે। તો એ કુદરતી તત્વો જ્યારે માનવી પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરે ત્યારે જે સંસાધન કહેવાય। દાખલા તરીકે એ જમીનમાં દટાયેલા જે ખનિજો છે એ ખનિજોને આપણે સંસાધન ન કહી શકીએ કારણ કે એના વિશેનું આપણને જ્ઞાન નથી। પણ એ જ ખનિજો વિશેનું જ્ઞાન અને જાણકારી મળ્યા બાદ માનવી એને ખોદકામ કરીને કોઈ ઔદ્યોગિક વિકાસ માટે એનો ઉપયોગ કરે તો એ જ જમીનના પેટાળમાં રહેલા જે એ ખનિજો છે એ ખનિજો સંસાધન બને છે। એટલે કે માનવી એ કુદરતી તત્વનો પોતાની જરૂરિયાતને ઉપયોગ કરવા માટે, જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, પ્રાપ્ત કરવા માટે શારીરિક કે બૌદ્ધિક ક્ષમતાનો ઉપભોગ કરીને જે જરૂરિયાતો પ્રાપ્ત કરે છે ત્યારે એ સંસાધન બને છે। ફરી ધ્યાન રાખજો, આ વ્યાખ્યા પૂછાય છે સંસાધન એટલે શું? તો કુદરતી તત્વનો માનવી જ્યારે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે, પોતાની પાસે એ તેનો ઉપભોગ કરવા માટે શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરે તેમજ વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય ત્યારે એ સંસાધન બને છે। તો આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન છે। દાખલા તરીકે જોઈએ આપણે તો માટી, એ માટી એ કુદરતી તત્વ છે પણ એ માટી બાજુમાં ચિત્ર તમે જોઈ શકો છો કે કુંભાર એ માટીનો ઘડા બનાવવા માટે કે જુદા જુદા માટીના વાસણો બનાવવા માટે એ માટીના કુદરતી જમીનના તત્વોનો ઉપયોગ કર્યો। તો આ રીતે માનવ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે જે કુદરતી તત્વોનો ઉપયોગમાં લેવાય ત્યારે એ સંસાધન બને છે। આમ કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા આ બંને ગુણધર્મો હોવા જરૂરી છે કે જે તે કુદરતી તત્વ છે તેનો ઉપયોગ કરવો અને એ ઉપયોગ કરવા માટે કાર્ય કરવા માટેની યોગ્યતા। તો આમ કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની એકબીજા સાથેની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે। તમે જોઈ શકો છો પહેલું ચિત્ર કુદરત, બીજું માનવ પ્રવૃત્તિ અને ત્રીજું સંસ્કૃતિ। એ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ જેમાં અશોકનો સ્તંભ, જે ચાર સિંહના મુખવાળી આકૃતિ, અહીંયા નૃત્યકલા, અહીંયા સ્થાપત્યકલાના અનેક ચિત્રો છે તો એ ભારતીય સંસ્કૃતિ। તો કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે।
ख्याल रहे के विद्यार्थी मित्रों के कोई पण कुदरती तत्व छे जेना द्वारा मानवी पोतानी जरूरियातों ने संतोषी सके घणा खरा अंशे बधा तत्वों संसाधन कहेवाय नहीं तो ए तत्वनो मानवी विशिष्ट ज्ञान कौशल्यनो उपयोग करे तेमज ए शारीरिक अने बौद्धिक क्षमता द्वारा एने उपभोग करवा माटेनी प्रक्रिया में ए जरूरियातों पूर्ण करे अने त्यारे मानवी ए जरूरियातों पर निर्भय एटले के आधारित अने आश्रित होय आधार राखतो होय अने त्यारे ए कुदरती तत्व संसाधन बने छे। आम ए कुदरत मानव अने संस्कृति त्रणेयनो परस्पर प्रक्रिया द्वारा कोई पण कुदरती तत्वने संसाधन बनावी शकाय छे। तो विद्यार्थी मित्रों संसाधन अर्थ संसाधन ने बनावा माटे बे वा गुणधर्मो कोई पण तत्वना उपयोगिता अने कार्य करवानी योग्यता। तो आ थई संसाधनना अर्थनी वात। हवे संसाधन जे छे तो ए संसाधन एटले के संपत्ति तत्व तो एने आपणे उपयोग ए कई कई रीते करीए छीए। तो संसाधननी उपयोगिताની दृष्टिए जो जोईए तो विद्यार्थी मित्रों आपणे सवारे ઉઠીએ ને સાંજે સુઈએ ત્યાં સુધી અનેક એવી ચીજ વસ્તુઓ આપણા જીવન સાથે સંકળાયેલી છે અને ક્યાંક ને ક્યાંક એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે પ્રવૃત્તિ સાથે જોડાઈને આવેલી હોય છે। સવારે ઉઠીને બ્રશ કરીએ તો બ્રશ જે છે કોલગેટની ટ્યુબ જે છે તો એમાં પણ ખનીજો જે છે જે ખનીજો એ પ્રત્યક્ષ પરોક્ષ રીતે ઉપભોક્તામાં બની શકે એટલે કે ઉપયોગ કરી શકાય એ રીતે એને બનાવવામાં આવે છે। તો સંસાધનની ઉપયોગિતાની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પડે બરાબર ધ્યાન રાખજો। ત્રણ માર્કનો પ્રશ્ન સી વિભાગ માટે અહીંયા નીકળી શકે છે। પહેલો આપણે શીખાય સંસાધનનો અર્થ અને એ સંસાધનના અર્થની માહિતી। હવે સંસાધનની ઉપયોગિતા તો ત્રણ પ્રકાર પડે છે। પહેલો પ્રકાર ખોરાક તરીકે, બીજો કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજો પ્રકાર જે પડે છે સંચાલન શક્તિના સાધન તરીકે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સંસાધનની ઉપયોગિતાના વિભાગો જો હોય તો ત્રણ છે અને એના ટોપિક પછી આપણે અગાઉ ચેપ્ટરમાં શીખશું કે સંસાધનના પ્રકારો। તો આ ખાસ શબ્દ ઉપયોગના પ્રકાર ઉપર ધ્યાન રાખજો સંસાધનના ઉપયોગિતાની દ્રષ્ટિએ। તો આપણી માનવીની કેટલીક એવી જરૂરિયાતો જે છે જે અમર્યાદિત છે અને બધી જ જરૂરિયાતો ક્યાંક ને ક્યાંક એ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે એટલે કે ખેતી પ્રવૃત્તિથી માંડીને ઉદ્યોગ સુધીની બધી જ પ્રવૃત્તિઓ તમામે તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી તત્વ એટલે કે કુદરતી સંસાધન પર જ આધારિત હોય છે અવલંબે છે। ફરી જોજો ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ એવી પ્રવૃત્તિઓ છેવટે તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધન પર જ અવલંબે છે। તો એ સંસાધનની ઉપયોગિતાની દ્રષ્ટિએ પહેલો પ્રકાર એટલે ખોરાક તરીકે તમે જોઈ શકો છો આજુબાજુના ચિત્રમાં જુદા જુદા આપણે ખોરાક લઈએ છીએ। તો પહેલું ચિત્ર જે છે તો એમાં જુદા જુદા ફળો જે છે જે આપણને કુદરતી રીતે થતા ફળો એ જંગલોમાંથી કે બાગ બગીચામાંથી આપણને પ્રાપ્ત થાય છે। તો ખોરાક તરીકે જો પહેલો મુદ્દો જોઈ શકીએ તો કુદરતી રીતે થતા ફળો એમાં જુદા જુદા ફળો જે છે। બીજી બાબત કરીએ તો પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી એવી દૂધ અને તેની બનાવટો અને માંસ જે આપણને ખબર છે કે આપણે ગામડે ગાય ભેંસ રાખતા હોય છે પાલતુ પ્રાણીઓને એની દૂધ ને દૂધની બનાવટો માંસ વગેરે પણ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે। એવી રીતે ત્રીજો મુદ્દો જો હોય તો ખેતી દ્વારા સાપડતા વિવિધ એવા ખાદ્ય પદાર્થો અહીંયા તમે જોઈ શકો છો કે જુદા જુદા એવા કઠોરો જે છે તેમજ અનાજ શાકભાજી જે ખેતીમાંથી આપણને પ્રાપ્ત થાય છે અહીંયા ચિત્ર જે છે એ કઠોળનું પાકનું ચિત્ર છે। તો આવા અનાજ કઠોળ શાકભાજી વગેરે ખેતીમાંથી મળતા સાપડતા એટલે મળતા વિવિધ ખોરાકમાં લઈ શકાય એવા ખાદ્ય પાકો તો એ ત્રીજો ભાગ આવે છે। ત્યાર પછી આપણા એ વિસ્તારમાં એટલે કે ભારતમાં ને ગુજરાતને પણ કેટલાક એવા જળાશયો છે સમુદ્ર કિનારો છે નદીઓ આવેલી છે તો એ જળાશયમાંથી મળતા માછલા અને અન્ય જળચરો ડિસ્કવરી ચેનલ ઉપર પણ તમે જોઈ શકો છો। તો અહીંયા ચિત્ર દેખાય છે કે માછલીનું ચિત્ર છે એ જળચર
એટલે કે જળાશયમાંથી મળતા માછલા અને જળચરો એ પણ ખોરાક તરીકે ઠંડા પ્રદેશમાં એનો પણ ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો મધમાખી દ્વારા બનાવેલ મધ, આજે કદાચ જંગલીય વિસ્તારમાં ક્યાંક જ આપણે મધપૂડો જોઈએ છે, પણ એ મધમાખી જે છે એમાંથી જે મધ મળે છે જે દવા તરીકે ઉપયોગી છે, તો એવી મધ આપણને મધમાખી દ્વારા મળે છે. ફરી આપણે નજર કરીએ કે સંસાધનને પહેલો ભાગ એટલે ખોરાક તરીકે ક્યાં ક્યાં ક્યાંથી આપણને ખોરાક તરીકે ઉપયોગી બને છે, તો કુદરતી તત્વોમાં થતાં ફળો, બીજું પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતાં દૂધ અને દૂધની બનાવટ તથા માંસ, ત્રીજું જે છે ખેતી દ્વારા સાંપડતા વિવિધ એવા ખાદ્ય પાકો, ચોથું જે છે જળાશયમાંથી મળતા માછલા અને જળચર એવા પ્રાણીઓ, અને મધમાખી દ્વારા બનાવેલ મધ. તો આ થઈ પહેલો મુદ્દો, એટલે જે સંસાધન ખોરાક તરીકે ઉપયોગી છે. હવે આપણે જોઈએ તો બીજો મુદ્દો જે છે કે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. સંસાધનના ઉપયોગિતાની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર, પહેલો શીખ આપણે કે એ ખોરાક તરીકે, અને બીજો કાચા માલના સ્ત્રોત તરીકે. તો કોઈ પણ ઉદ્યોગોમાં જો આપણે જોઈએ તો એ ઉદ્યોગોમાં પ્રાપ્ત થતી જે એ જરૂરિયાત છે એ ક્યાંક ને ક્યાંક કાચા માલ તરીકે આપણને મળી આવે છે. તો જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, દાખલા તરીકે વાંસ જે છે જંગલમાં જોવા મળે છે, તો વાંસમાંથી બનતા એ ટોપલા, ટોપલીઓ, રમકડાઓ, સાદડી વગેરે, એવી રીતે સાગ અને જે સીસમ છે એ જંગલમાંથી પ્રાપ્ત થાય છે, જે ઇમારતી લાકડું બનાવે છે. તો જંગલોમાંથી પ્રાપ્ત થતા વિવિધ ચીજો, પછી ખેતી દ્વારા ઉપલબ્ધ થતી વિવિધ સામગ્રી, જે આપણે ઉપરના મુદ્દામાં શીખી ગયા એ જ છે કે ખેતીમાં થતા વિવિધ એવા કઠોળ અનાજ, શાકભાજીના જે પાકો છે એ પણ કાચા માલ તરીકે ઉપયોગી છે સામગ્રી. પછી પાલતુ પ્રાણીઓ જે છે એ પશુઓમાંથી પ્રાપ્ત થતું જે ઊન, મોટે ભાગે ઘેટાનો છે જે હોય તે ઘેટામાંથી પ્રાપ્ત થતું જે ઊન છે, અને ઊનમાં એ પણ કાચા માલ તરીકે ઉપયોગી છે. ચોથું જોઈએ તો ચામડા અને માંસ, જે પ્રાણીઓમાંથી મળતું ચામડું, ત્રીજી સ્લાઇડ જે દેખાય છે એ ચામડું, ધોયેલું ચામડું છે, તો એ ચામડું, માંસ વગેરે પણ આપણને કાચા માલ તરીકે પ્રાપ્ત થાય છે. અને પૃથ્વીના પેટાણમાં રહેલા અનેક એવા લોખંડ, સીસુ, જસત જેવા ખનિજ, જેને આપણે કાચું લોખંડ, કાચું ખનિજ એટલે કે ખનિજ અયસ્ક વગેરે ચીજો, અનેક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે પણ ઉપયોગી છે. તો બીજો મુદ્દો જે હતો કે સંસાધન કાચા માલની દ્રષ્ટિએ આપણને ઉપયોગીતા છે. ચાર પ્રકારે, જંગલોમાંથી મળતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પ્રાણીઓથી પ્રાપ્ત થતું ઊન, અને ચામડા, માંસ તેમજ એ અનેક એવી વસ્તુઓ આપણા ઉદ્યોગોના કાચા માલ તરીકે ઉપયોગી છે. હવે ત્રીજો પ્રકાર જે છે સંસાધન શક્તિ સંસાધન તરીકે, એટલે કે ઊર્જા મેળવવા માટે. પ્રાચીન સમયમાં જોઈએ આપણે તો સૌથી જૂનામાં જૂનો ઊર્જાનો સ્ત્રોત હોય તે કોલસો છે. કોલસામાંથી આપણે ઘરના રસોડાથી માંડીને ઉદ્યોગ સુધી ઊર્જા પ્રાપ્ત કરતા હતા. આજે જેમ જેમ સમય વીતતો ગયો તેમ ઊર્જાના સ્ત્રોતો બદલાતા ગયેલા છે. તો સૌથી જૂનો જો હોય તો કોલસો, પછી પેટ્રોલિયમ, ત્યાર પછી કુદરતી વાયુ. પેટ્રોલિયમ જે તમને ખબર છે, કુદરતી વાયુ, તો આ ત્રણેય વાયુઓ ઈંધણ તરીકે આપણે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે એટલે કે ઊર્જા વાપરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ ત્રણેય જે છે, કોલસો, ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ, એ પ્રાચીન સમયના પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો હતા. બળતણ મેળવવા માટે ઘરથી એ રસોડાથી માંડીને ઉદ્યોગો સુધી એ પરંપરાગત, અને કેટલાક એવા બિન પરંપરાગત એટલે કે હજુ સુધી ઘણા ખરા ઉપયોગમાં લેવાયા નથી, થોડા ઘણા અંશમાં ઉપયોગ લેવાય છે. તો એવો સૂર્યપ્રકાશ કુદરતી તત્વોમાં ગણાતો, સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતીઓળ અને જળધોધ વગેરે થકીથી પણ ઊર્જા પ્રાપ્ત થાય છે, જેને બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ત્રણ એવા સંસાધનની ઉપયોગિતાની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર પડે છે. પહેલો પ્રકાર ખોરાક તરીકે, બીજો કાચા માલના સ્ત્રોત તરીકે, ત્રીજો એ સંચાલન શક્તિના એ તરીકે. તો આમ ત્રણ એવા સંસાધનની ઉપયોગિતાની
दृष्टिए विभागो पड़े छे। उदाहरण सहित फोटा सहित आपणे माहिती मेळवी दरेक माहितीने आपणे नोटमां नोंध करीशुं વાંચશું અને તૈયારી કરી મારો વિડીયો જોયો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા નવા વિડીયો સાથે આપણે નવા લેક્ચરમાં મળીશું।